મિત્રો હવે આપણે મોડલ ઓક્ઝિલરીઝ વિશે અભ્યાસ કરીશું તો વિચ આર ધી મોડલ્સ મોડલ્સ કયા કયા તો મિત્રો યુ કેન સી ઓન સ્ક્રીન કેન કુડ શુડ વુડ મે માઇટ નીડ નોટ ડેર નોટ મસ્ટ ત્યારબાદ હેડ ટુ હેઝ ટુ ઓટ ટુ યુઝ ટુ વોઝ વર ટુ એમ ઇઝ આર ટુ અને વિલ હેવ ટુ આ બધા જ મિત્રો જે ટોપિક છે એ એઝ અ ઓક્ઝિલરી ઇંગ્લિશની અંદર ઉપયોગ કરવામાં આવે છે દરેક ટોપિકનું એક કોમન અહીંયા છે એક બાબત તમે મિત્રો જાણ્યું છે કે જ્યારે આપણે ટેન્સનો અભ્યાસ કર્યો છે ત્યારે દરેક કાળની અંદર અલગ અલગ ક્રિયાપદો આપણે યુઝ કરતા હતા જ્યારે મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક સામાન્ય ફેક્ટર એ છે કે હંમેશા કોઈ પણ મોડલ જે છે એના પછી મેઇન વર્બનો ઉપયોગ થતો હોય છે તો હવે આપણે આની કેટલીક જે ખાસિયતો છે કે મોડલ ઓક્ઝિલરીઝ ટેન્સ કરતા કેટલા અલગ છે અને કઈ કઈ રીતે અલગ છે તેને આપણે સહજતાથી સરસ રીતે સમજી લઈએ જેથી તમને મોડલ અને ટેન્સનો યુઝ કરવામાં કોઈ વેરિએશન ના આવે કોઈ તકલીફ ન થાય સામાન્ય રીતે મિત્રો ટેન્સ કરતા મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવો બહુ જ સરળ છે સી કેટલીક નોટ્સનો આપણે અભ્યાસ કરી લઈએ મિત્રો વિથ એક્ઝામ્પલ કે જ્યારે તમે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરો છો મિત્રો ત્યારે એમાં મૂકવામાં આવતું ક્રિયાપદ હંમેશા મૂળરૂપ એટલે કે બેઝ ફોર્મ આવે છે સેકન્ડ મિત્રો ક્યારે મોડલ ઓક્ઝિલરીઝની અંદર પ્રાથમિક સહાયકારકો એટલે કે પ્રાઇમરી ઓક્ઝિલરીઝનો ઉપયોગ થતો નથી બધા જ નામો કે ઉપનામો એટલે કે પ્રોનાઉન માટે એક જ રૂપ હોય છે અને એક સાથે બે મોડલ ક્યારે આપણે મૂકી શકતા નથી તો આપણે મિત્રો આ ચાર શરતોને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું સી ઓન સ્ક્રીન કે પહેલી શરત હતી કે ક્રિયાપદ હંમેશા મૂળરૂપ એટલે કે મિત્રો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝનો સેન્ટેન્સ હોય તેમાં મેઇન વર્બ આવે સપોઝ કે આઈ કેન ટુ સિંગ આવું વાક્ય ન બની શકે એ ખોટી વસ્તુ છે આઈ મે સિંગિંગ તો આની અંદર આઈએનજી ફોર્મ પણ ન વાપરી શકાય પરંતુ વી હેવ ટુ યુઝ આઈ કેન સિંગ ત્યારબાદ મિત્રો બીજી શરત હતી કે પ્રાથમિક સહાયકારકોનો ઉપયોગ ન થાય એટલે કે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ જે છે ટુ બી ટુ હેવ અને ટુ ડુ ના ફોર્મ એનો મોડલ ઓક્ઝિલરીઝની અંદર ઉપયોગ થતો નથી જેમ કે આઈ એમ કેન સિંગ આવું આપણે વાક્ય ન બનાવી શકીએ વી આર મે સિંગ અ સોંગ તો આપણે એની અંદર આર પણ ઉપયોગ ન કરી શકીએ પરંતુ ડાયરેક્ટલી આઈ કેન સિંગ કારણ કે એમ અને આર છે એ પ્રાઇમરી ઓક્ઝિલરીઝ છે જ્યારે કેન એ મોડલ ઓક્ઝિલરીઝ છે તો જો કેન નો ઉપયોગ થતો હોય તો આપણે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ નો ઉપયોગ કરવાની જરૂર થતી જ નથી અથવા જરૂરિયાત રહેતી જ નથી ઓકે થર્ડ કન્ડિશન હતી મિત્રો કે બધા જ નામો કે ઉપનામો માટે એક જ રૂપ મિત્રો હાઉ કેન વી સે દેટ ઇટ ઇઝ ઇઝીયર ધેન ટેન્સ તો ટેન્સ ની અંદર સપોઝ કે બી છે તો આપણે એમ આર વોઝ વર આવી રીતે મિત્રો અલગ અલગ ફોર્મને તૈયાર કરવા પડતા જ્યારે અહીંયા તો તમે કેન પ્રિપેર કરો છો એટલે કોઈ બી નામ હોય વેધર ઇટ ઇઝ સિંગ્યુલર ઓર પ્લુરલ ઓર એની પ્રોનાઉન તો મિત્રો હંમેશા આપણે માત્ર કેનનો જ ઉપયોગ કરવાનો છે કેટલાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો ભરત સૂટ્સ સિંગ તો આપણે જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એક ત્રીજો પુરુષ એક વચન બનાવવા માટે એસ ઈ એસ કે આઈ એસ મૂકતા હતા તો એવી રીતે અહીંયા આપણે મૂકવાનું નથી હી મેઝ સિંગ અ સોંગ તો મિત્રો આમાં મે પછી પણ એસ લાગતું નથી પરંતુ સીધું જ આપણે સેન્ટેન્સ બનાવવાનું છે ભરત ચોથી કન્ડિશન હતી મિત્રો કે એક સાથે બે સહાયકારક એટલે કે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય તો એમાં મૂકી શકાતા નથી સામાન્ય રીતે મિત્રો આપણે કોઈ પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ ટેન્સનું હોય તો સપોઝ કે ડુ યુ ડ્રિંક ટી તો આની અંદર તમે ડુ ઓક્ઝિલરી તરીકે યુઝ કરતા હતા તો એવી રીતે અહીંયા જ્યારે મોડલ ઓક્ઝિલરીઝનો તમે ઉપયોગ કરો છો ત્યારે આપણે એક સાથે બે ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરી શકતા નથી કેટલાક ઉદાહરણો દ્વારા આપણે મિત્રો સમજીશું સી ઓન સ્ક્રીન
કે ડુ આઈ કેન સિંગ તો આ વાક્ય ખોટું છે કોમન એરર છે ડુ વી મે સિંગ અ સોંગ તો આવી રીતે પણ આપણે કોઈ પણ મોડલ નું વાક્ય કન્ફિગર કરી શકતા નથી પરંતુ આપણે મિત્રો સીધો જ એનો પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન પૂજા સિંગ સો પૂજા ગાઈ શકે છે કુડ આઈ ગો મે હી ગો ટુ સ્કૂલ લાઈક ધેટ તો આપણે મિત્રો સીધું જ પ્રશ્નાર્થ વાક્ય મોડલ ઓક્ઝિલરીઝ થી બનશે ત્યારબાદ મિત્રો એની ત્રણ વાક્ય રચનાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જેવી રીતે આપણે દરેક કાળનો અભ્યાસ કર્યો ત્યારે પોઝિટિવ નેગેટિવ એસર્ટિવ સેન્ટેન્સમાં પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો તો એવી રીતે અહીંયા પણ આપણે મોડલ ઓક્ઝિલરીઝની અંદર પણ એસર્ટિવની પોઝિટિવ અને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું મિત્રો સી ઓન સ્ક્રીન કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીનું એસર્ટિવ સેન્ટેન્સ મિત્રો તમે બનાવવા માંગો છો તો આપણે હંમેશા સબ્જેક્ટ પ્લસ મોડલ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ સુમન કેન સ્પીક ઇન ફ્રેન્ચ સુમન ફ્રેન્ચ બોલી શકે છે ત્યારબાદ મિત્રો આપણે એનો નેગેટિવ સેન્ટેન્સ કન્ફિગર કરીશું સબ્જેક્ટ પ્લસ મોડલ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ સુમન કેન નોટ સ્પીક ફ્રેન્ચ અને ત્યારબાદ મિત્રો એનો આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીશું મોડલ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ કેન સુમન સ્પીક ફ્રેન્ચ શું સુમન ફ્રેન્ચ બોલી શકે છે